गुड मॉर्निंग बाळकों, आपने अत्यार सुधी प्रकरण सात त्रिकोणीय एकरूपतानो ख्याल लीधो हतो। आज हूँ तमने नवुं प्रकरण स्टार्ट करी रही छूं, प्रकरण आठ राशिओनी तुलना। राशिओनी तुलना तेमां थोड़ा तमने सरळ दाखला आवशे, जे एकबीजानी सरखामणी आपणे करीए टूंकमां एनो मतलब एवो छे। तो जे एकबीजानी सरखामणीना जवाबमां जे आवे छे तेने राशिओनी तुलना कहेवाय छे। तो गया वर्षे तमे गुणोत्तर अने प्रमाणनो ख्याल लीधो हतो, तेना विशे पहेला अहींया दाखला स्टार्ट थई रह्या छे। तमारी पासे चौकड़ी हो तो तमे चौकड़ी खोलीने बेसी शको छो। स्वाध्याय 8.1 जे पहेलो प्रश्न छे, हूँ तमने समझावी रही छूँ કે 5 રૂપિયા અને 50 પૈસાનો તમારે ગુણોત્તર શોધવાનો છે। તો તમને ખ્યાલ હોય તો 1 રૂપિયો = 100 પૈસા, તો 5 રૂપિયા = 500 પૈસા બરાબર છે। તો કોનો ગુણોત્તર શોધવાનો? 5 રૂપિયા અને 50 પૈસા। પણ આપણે 5 જ પૈસા હોય તો બંને એકમ કેવા કર દેવાના? સરખા કા? બંને પૈસામાં કર કરવાના કા બંને રૂપિયામાં? એ રીતે મીટર સેમી અને કિલોગ્રામ ગ્રામ આવે ગમે તે, પણ બંને એકમ સરખા કરવા। તો બંને એકમ સરખા કરવા માટે મેં બંનેના શું બનાવી દીધા? પૈસા, એટલે કે 500 પૈસા અને છેદમાં કેટલા લેવાના? 50 પૈસા બરાબર। તો 500 ના છેદમાં 50, આ બંનેનો ગુણોત્તર શોધવા માટે ઉપર નીચેની સંખ્યાનો આપણે ભાગાકાર કરવાનો રહે। તો તમે જોઈ શકો તો 0 અને 0 સરખી સરખી સંખ્યા હોય તેને ઉડાવી દેવાના। તો રહ્યા કેટલા? 50 ના છેદમાં 5, 5ને તમે 50 વડે ભાગો તો કેટલા આવે? 10। તો 5 ડાંગ 50, હવે આ રીતે તમે ભાગ્યા, છેદમાં કઈ ન રહ્યું તો શું લખાય? 10 ના છેદમાં 1। ગુણોત્તર લખવા માટે બંને સંખ્યાને આવી રીતે લખવી પડે, એટલે આનો જો ગુણોત્તર કેટલો કહેવાયો? 10 જેમ 1। આ જે બે તબક્કા છે તેને જેમના નામથી ઓળખે છે, ગયા વર્ષે આપણે ગુણોત્તર અને પ્રમાણમાં શીખીને આવેલા છે। આ બે તબક્કાને આપણે જેમના નામથી, એટલે આનો જવાબ આવ્યો 10 જેમ 1 બરાબર છે। એ જ રીતે 15 ગ્રીગા અને 210 ગ્રામ, 1 ગ્રીગા = 1000 ગ્રામ। તો 15 ગ્રીગા એટલે કેટલા થયા? 15000 ગ્રામ। કેટલા થયા? 15000 ગ્રામ, એટલે કે 15000 છેદમાં કેટલા લેવાના? 210 બરાબર છે। 0 કયું 0 કયું, 1500 નો તમે 21 વડે ભાગાકાર કરી શકો છો। તો 21 એકા 21 21 7 કેટલા થયા? 147। આનો ભાગાકાર ચાલશે નહીં, માટે આપણને આના શું કરવાના છે? અવયવ પાડી। તો અવયવ પાડવાના તમે જોઈ શકો કે 3 5 15 અને 100 બેઠા લખી દઈએ, એટલે 1500 અને 21, એટલે 3 7 21, 3 ગયા 3 ગયા બરાબર છે। તો 100 5 કેટલા થયા? 500, 500 ના છેદમાં 7, એટલે આનો ગુણોત્તર કેટલો આવ્યો? 500 જેમ 7। તો જવાબ શું લગાય? 500 જેમ 7 બરાબર છે। એ જ રીતે 9 મીટર અને 27 સેમી, તો 1 મીટર = 100 સેમી, તો 9 મીટર = 900 સેમી। કોનો ગુણોત્તર શોધવાનો? 900 ના છેદમાં 27 બરાબર છે। 900 ના અવયવ તમે પાડો તો કેવી રીતે પડશે? 3 ટાળી 9 ને 100, એ જ રીતે 27 ના 3 ટાળી 9 ટાળી 27, 3 ટાળી 9 ને 100 વડે ગુણો તો 900 આવી જાય, 3 ટાળી 9 ટાળી 27, તો એના અવયવ પડી ગયા 3 ગયા 3 ગયા 3 ગયા, હવે કયું નહીં એવું નથી, એટલે 100 ના છેદમાં 3, તો આનો જવાબ આવ્યો 100 જેમ 3 બરાબર। એ જ રીતે એમાંનો ચોથો દાખલો છે કે 30 દિવસ અને 36 કલાક, 1 દિવસના કલાક કેટલા આવે? 24 કલાક। તો 30 દિવસના કેટલા કલાક થાય? 24 × 70 એટલે 720 કલાક બરાબર છે। તો 720 છેદમાં કેટલા 36 બરાબર છે। 720ના તમે અવયવ પાડો તો 36 × 72 ગુણ્યા
સો આ દસ બોતેર ડાન સાતસો વીસ અને છેદમાં છત્રીસ બેઠા મેં લગે કે છત્રીસ આપેલા છે છત્રીસ ગયા તો બે ડાન કેટલા રહ્યા વીસ વીસ ના છેદમાં એક એટલે જવાબ આવ્યો વીસ જેમ એક આ રીતે ગુણોત્તરના દાખલા આપણે શીખ્યા કે જે આપેલા છે તે બંને એકમને સરખા કરવાના રૂપિયામાંથી પૈસા બનાવવા મીટરમાંથી સેમી કિલોગ્રામમાંથી ગ્રામ જે કરવાના હોય તે એ રીતે બંને એકમ સરખા કરીને અતિસંક્ષિપ્ત રૂપ રીતે કરવું હોય તો અતિસંક્ષિપ્ત ભાગાકાર રીતે કરવું હોય તો ભાગાકાર રીતે જે ગયા વર્ષથી આપણે શીખીને આવેલા છે તે રીતના એ જ રીતે પ્રશ્ન બે એક કોમ્પ્યુટર લેબમાં છ વિદ્યાર્થીની ત્રણ કોમ્પ્યુટર છે તો ચોવીસ વિદ્યાર્થી માટે કેટલા કોમ્પ્યુટર જોઈશે એ માટે આપણે પદ માલુમ પડે કે છ વિદ્યાર્થી માટે ત્રણ કોમ્પ્યુટર માટે ચોવીસ વિદ્યાર્થી માટે કેટલા એટલે કે ત્રણ ના છેદમાં એક ગુણ્યા આ રકમને પલટાવી કરવાની ચોવીસ ના છેદમાં છ બરાબર છે તમને ભાગાકાર કરતા આવડતું હોય તો ઉપર નીચેની સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ તો છ ના કરિયામાં ચોવીસ આવે છે છ ચોક ચોવીસ તો આ બાજુ બાજુનો ગુણાકાર એટલે ત્રણ ચોક બાર બાર કોમ્પ્યુટરની જરૂર પડે જવાબ બાર કોમ્પ્યુટર જોઈશે બરાબર છે એ જ રીતે પ્રશ્ન ત્રણમાં કે બે પ્રદેશની વસ્તી આપેલી છે રાજસ્થાનની વસ્તી અને રાજસ્થાનનું ક્ષેત્રફળ પણ આપેલું છે કે આટલા ભાગમાં આટલી વસ્તી રહેલી છે એ જ રીતે ઉત્તર પ્રદેશની પણ વસ્તી આપેલી છે અને તેનું પણ ક્ષેત્રફળ આપેલું છે કે એ આટલી વસ્તી આટલા ભાગમાં રહે છે હવે એમાં બે સવાલ આપેલા છે કે આ બંને રાજ્યમાં પ્રતિ કિમી વર્ગ કેટલી વ્યક્તિ છે હવે તમને અહીંયા રાજસ્થાન પહેલા આપણે રાજસ્થાનનું શોધીએ તો રાજસ્થાનમાં 570 લાખ લોકો છે તે 3 લાખ કિમી વર્ગમાં રહે છે કેટલા 570 લાખ લોકો 3 લાખ કિમી સ્ક્વેરમાં રહે છે તો 1 કિમીનું આપણે માસ શોધવું પડે તો આપણે પદ માનવાનું કે 3 લાખ કિમી સ્ક્વેરમાં એટલે કિમી વર્ગમાં બરાબર 570 લાખ લોકો માટે 1 લાખ કિમી સ્ક્વેરમાં કેટલા બરાબર એટલે કે 570 ના છેદમાં 1 ગુણ્યા 1 ના છેદમાં 3 બરાબર 100 તમે 570 ને 3 વડે ભાગો તો 19 × 57 એટલે 190 વ્યક્તિ હશે સવાલ શું છે પ્રતિ કિમી સ્ક્વેર એટલે કે પ્રતિ કિમી વર્ગમાં કેટલી વ્યક્તિ રહેતી હશે તો પ્રતિ એટલે જવાબ લખવાનો કે પ્રતિ કિમી વર્ગમાં બરાબર 190 વ્યક્તિ બરાબર એ જ રીતે હવે ઉત્તર પ્રદેશમાં આપણે શોધીએ તો ઉત્તર પ્રદેશમાં 1660 લાખ લોકો છે અને એનું ક્ષેત્રફળ છે 2 લાખ કિમી સ્ક્વેર તો અહીંયા આપણે એ રીતે પણ કે 2 લાખ કિમી સ્ક્વેરમાં 1760 માટે 1 લાખ કિમી સ્ક્વેરમાં એટલે કે 1660 ના છેદમાં 1 × 1 ના છેદમાં 2 આનો ભાગાકાર કરો તો 2 × 16 ને 830 લાખ લોકો બરાબર છે એટલે જવાબ લખવાનું કે 801 કિમી સ્ક્વેરમાં બરાબર 830 લાખ લોકો રહેશે છેલ્લો સવાલ એવો કયા રાજ્યમાં વસ્તી ઓછી છે આના પરથી તમને ખ્યાલ આવી ગયો કે રાજસ્થાનમાં વસ્તી ઓછી છે એટલે સીધો જવાબ લખી જવાનો રાજસ્થાનમાં વસ્તી ઓછી આ રીતે આપવાનું આ સ્વાધ્યાય 8.1 અહીંયા પૂરું થયું છે બરાબર હોમવર્કમાં ઉતાર